नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती पाठ 5 एक मुलाकात संकलित अहेवाल लेखन छे। साहित्य प्रकार अहेवाल लेखन। तो विद्यार्थी मित्रों, आपणे आ पाठमां भाग 1 માં આપણે ભણ્યા કે એક મુલાકાત પાઠમાં વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર અને વિધાનસભા ગૃહની લીધેલી મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું છે આ પાઠમાં। गांधीनगर शहर की रचना, त्यालू विधानसभा गृह, एम प्रवेश जरूरी कार्यवाही, गृह की बैठक व्यवस्था और गृह में चालती कार्यपद्धति वगैरह जोने विद्यार्थी रोमांचित प्रसन्न थी जाए कि आ पाठ में मुलाकात लेखनों एक नमूनो है। अं गुजरात राज्य पाटनगर तमज विधानसभा परिचयात्मक वर्णन कर आवेलू छे, जे आपणे भाग 1 માં ભણ્યા। ત્યાર પછી આપણે હવે સ્વાધ્યાય છે, અભ્યાસ છે, તેને શરૂઆત કરીશું। તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 22 અભ્યાસ છે વિકલ્પમાં, તેમાં ધ્યાન આપે કે પ્રશ્ન નંબર 1 છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના બોક્સમાં લખો। તો પહેલું છે કે કોઈપણ રાજ્યનું વડું મથક ક્યાં નામે ઓળખાય છે, તો કે પાટનગર। જવાબ આવશે ખ, પાટનગર। ત્યાર પછી બીજું, ગાંધીનગરની સ્થાપના ક્યાં નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે, તો અહીં જવાબ આવશે ઘ, મહાત્મા ગાંધી। વિદ્યાર્થી મિત્રો, તમારે પેન્સિલથી સામેના બોક્સમાં લખવાનું છે। ત્યાર પછી છે કે ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે, તો અહીં જવાબ આવશે 30, ગ જવાબ આવશે, એટલે તમારે 3ની સામે ગ લખવાનું છે 30। પહેલામાં જવાબ આવશે પાટનગર, બીજામાં મહાત્મા ગાંધી અને ત્રીજામાં જવાબ આવશે 30। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે, તો તેનો જવાબ છે કે ગાંધીનગરના કુલ 30 સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલા છે, ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે, આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે ગાંધીનગરના માર્ગોની સી વિશેષતા ધરાવે છે, તો કે ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે। આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે, આમાં કથી જ સુધી કક્કાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગ અને 0, 1, 2, 3 એ અંકો પ્રમાણે ઊભા કુલ 8 માર્ગો છે। ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે, પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે, તો તેનો જવાબ આવશે કે વિધાનસભા ગૃહ, વિદ્યાર્થી મિત્રો, વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે, તો કે છે વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે। ત્યાર પછી વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે, તો તેનો જવાબ આવશે। ચોથો પ્રશ્ન, વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે, તો કે વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ આપવામાં આવ્યું છે। પાંચમો પ્રશ્ન છે કે વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે, તો કે છે વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં ધારા એટલે કે કાયદા ઘડાય છે એટલા માટે। ત્યાર પછી મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે, તો મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો 7 બ્લોકમાં વહેંચાયેલા છે। ત્યાર પછી સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે, તો કે કોઈપણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે
विधानसभाना काममां दखल न पहोंचाड़े अने गृहमां शांति जळवाई रहे ए माटे विधानसभा गृहमां प्रवेशवा माटे परवानगी लेवी जरूरी छे। बीजो प्रश्न छे, जो तमे धारासभ्य हो तो तमे विकास माटे केवी प्रवृत्ति करशो? तो आनो जवाब तमे तमारी रीते लखी शको कि कई प्रवृत्ति करी शकाय। तो के जो हूँ धारासभ्य हो तो मने सरकार तरफथी मळेलो फंड मारा विस्तारना विकास माटे उपयोग करत, मारा विस्तारमां बाग बगीचा तैयार करावत, प्रजाने पूरतुं पाणी तथा वीजळी मळी रहे तेनी पण व्यवस्था करत અને પ્રજાની ફરિયાદ સાંભળીને તેને દૂર કરવાના પૂરતા પ્રયત્ન કરત। ત્યાર પછી પેજ નંબર 23માં ત્રીજો પ્રશ્ન છે કે એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? તો એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા, શિક્ષણની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સારા મકાનો, રોજગારીની સવલતો, વાહન માટેની પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે। તમારા ગામને હરિયાળું બનાવવા તમે શું કરી શકો? તો અમારા ગામને હરિયાળું બનાવવા માટે કેટલાક કામો કરી શકાય, જેમ કે જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા, દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા, દરેક સભ્યએ પોતાના ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડના કુંડા મૂકવા, ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા, શાળા અને કોલેજના પંટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું, મેદાનમાં વૃક્ષારોપણ કરવું, ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરાવવા જ્યાં ખળખળ વહેતા ઝરણા હોય, તળાવ હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ, પુષ્કળ વૃક્ષો હોય। ત્યાર પછી છે કે તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો। જો તમે કોઈ પણ સ્થળની મુલાકાત લીધી હોય તેના વિશે લખવાનું છે કે રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા, રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક હવા ખાવાનું સ્થળ છે, અમે પહેલે દિવસે ત્યાંના ગૌમુખ, સનસેટ પોઈન્ટ, નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી। અમે ત્યાંનું પ્રકૃતિ સૌંદર્ય મન ભરીને માણ્યું। બીજે દિવસે ગુરુ શિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્યો જોવાનો લ્હાવો લીધો। એ પછી અદ્ધર દેવીના દર્શન કર્યા, બપોરે ભોજન કર્યા બાદ સાંજે 4 વાગે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાના દેહરાની મુલાકાત લીધી। દેલવાડાની શિલ્પકલાનું સૌંદર્ય જોઈને અમે આભા બની ગયા। એક રાજાના બે મંત્રી વસ્તુપાળ અને તેજપાળને ધરતી ખોદતા મળેલા ધનના ચરુનો ઉપયોગ આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે કર્યો છે, તે શિલ્પકળાની દ્રષ્ટિએ અનુપમ છે। ત્રીજે દિવસે અમે ભર્તુહરિની ગુફા અને કુંભારણના મહેલના ખંડિયેરવમાં જોવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે આ પ્રશ્નમાં તમે જે સ્થળની મુલાકાત લીધી હોય તેના વિશે તમે લખી શકો। ત્યાર પછી છે કે તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો। તો આ પ્રશ્નનો જવાબ હું તમને ઉદાહરણ તરીકે આપું છું, તમે તમારી રીતે અહીં અહેવાલ લેખન કરી શકો છો કે ઘોઘવાતા દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે, તેના પંટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પુતળું છે, તેની ચારે તરફ સુંદર બગીચો છે, મંદિરની બહારની અને અંદરની કોતરણી ઉડીને આંખે વળગે તેવી છે, ભારતના 12 જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે, સાંજનો આરતીનો સમય હતો, બિલીપત્ર તથા પુષ્પોથી શિવલિંગ સજાવેલું હતું, મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હતી, ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। તે પછી 15-20 મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડવામાં આવ્યો। બીજે દિવસે અમે ગીતા મંદિરની મુલાકાત લીધી। એ મંદિરની દિવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે, અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિઓ છે, ત્યાંના ત્રિવેણી સંગમમાં અમે સ્નાન કર્યું। આ પવિત્ર તીર્થસ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો। આ ઉદાહરણ તરીકે હતું, તમે
જે જોવાલાયક સ્થળની મુલાકાત લીધી હોય એ તમે અહીં લખી શકો। ત્યાર પછી પ્રશ્ન નંબર બે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દમાં ઉત્તર આપો। પહેલું છે કે રાજ્યના કાયદા ઘડનારી સભા, તેને શું કહેવાય? તો કે વિધાનસભા અથવા તો ધારાસભા। કોઈ પણ એક જવાબ અહીં લખી શકો, વિધાનસભા અથવા ધારાસભા। ત્યાર પછી કે રાજ્યનું વડું મથક, તેને શું કહેવાય? પાટનગર। રાજ્ય કે દેશનું વડું મથક, તેને કહેવાય પાટનગર અથવા તો રાજધાની। રાજ્યનું વડું મથક પાટનગર। ત્યાર પછી નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો સૌ પ્રથમ આપણે કેવા શબ્દો લેવાના? સ્વર હોય તેવા, ત્યાર પછી વ્યંજન હોય તેવા। તો આમાં અસ્તિત્વ શબ્દ છે એ સૌ પ્રથમ આવશે, ત્યાર પછી પ્રકૃતિ શબ્દ આવશે અને પ્રવૃત્તિ। પ્રવૃત્તિ અને પ્રકૃતિમાં બંને પ્ર છે એ સરખા છે, તો બીજો વર્ણ જોવાનો, તો ક પહેલાં આવે એટલા માટે પ્રકૃતિ અને ત્યાર પછી પ્રવૃત્તિ। ત્યાર પછીનો શબ્દ આવશે પ્રવેશ, વ્યવસ્થા અને છેલ્લે આવશે સ્વચ્છ। ફરી એકવાર, અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ। ત્યાર પછી કે પાઠમાં એક પ્રત્યયથી બનેલા શબ્દ, સાંસ્કૃતિક આપેલ છે એવા બીજા પાંચ શબ્દ બનાવો, એક પ્રત્યયવાળા। તો સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક, ભૌગોલિક અને સ્વાભાવિક, આ હતા એક પ્રત્યયવાળા પાંચ શબ્દો। તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ પાંચ છે મુલાકાતે આપણે અહીં પૂરું કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।